આ બાબતે ગુનો રજીસ્ટર કરી આ કામની તપાસ શ્રી એલએલ ભટ્ટ સાહેબ સીપીઆઈ શ્રી ગોંડલનાઓ ચલાવતા હોય તેઓ સાહેબે આ ગુનામાં વપરાયેલ બાઇક તથા હથિયારો કબજે કરી ભોગ બનનારનો કબજો મેળવી તેના પિતાશ્રીને સોંપેલ છે. નસવાડી નગરના તમામ વેપારીઓએ ભેગા મળીને દર રવિવારે ભરાતી હાટ બજારનો ઉગ્ર વિરોધ કરી આ હાટ બજાર બંધ કરાવવા માટે ખેતી ઉત્પન્ન સમિતિમાં આવેદન પત્ર આપ્યું. ઉદયપુર જિલ્લાના નસવાડી નગરમાં દર રવિવારે હાટ બજાર ભરાય છે, જેમાં બહારના નાના મોટા વેપારીઓ દ્વારા હાટ બજારમાં તમામ ચીજ વસ્તુઓ નસવાડીના હાટ બજારમાં વેચાઈ રહી છે, જેના કારણે નસવાડી નગરના તમામ વેપારીઓ હાટ બજારમાંથી મોટી માત્રામાં નુકસાન જાય છે. તેઓના ધંધા રોજગાર પણ ભાંગી પડ્યા છે. જ્યારે આ બાબતે વેપારીઓના જણાવ્યા મુજબ નસવાડી નગરમાં હાટ બજાર જે ભરાય છે, જેમાં ખેડૂતો માટેનું ખાસ બજાર છે, તેમાં ખેડૂતો માટે હરાજી તેમજ અન્ય શાકભાજીના ધંધા માટે છે, પરંતુ નસવાડીના હાટ બજારમાં તે પ્રજાની જરૂરિયાતની તમામ વસ્તુઓ આ હાટ બજારમાં વેચાઈ રહી છે, જેના કારણે નસવાડી નગરના તમામ વેપારીઓના ધંધા ઠપ થઈ ગયા છે. નસવાડીના હાટ બજારમાં બહારના વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તા વાળો માલ વેચીને નસવાડીનું નામ વેપાર ધંધે ખરાબ થઈ રહ્યું છે, જેના કારણે નસવાડી નગરના તમામ વેપારીઓ દ્વારા આ રવિવારે ભરાતા હાટ બજારનો વિરોધ કરીને આ બજારને બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ખેતીવાડી સમિતિ ઉત્પન્ન સમિતિની અંદર અમે આજે હાટ બજાર બંધ કરવા માટે એ સમસ્ત વેપારીઓ બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપેલ છે. જે હાટ બજારની અંદર પરિપત્ર અમે જોતા શાકભાજી ફ્રૂટ ફળાદી એના માટેનું ખેડૂતની લક્ષી આઇટમ અહીંયા હાટ બજારમાં ભરાય એ હેતુનો પરિપત્ર આવેલ છે. એના વિરોધમાં આ લોકો અહીંયા તમામ બહારના વેપારીઓ આવી અને કપડા છે, બુટ ચંપલ છે, તમામ ઘર વખરી તમામ વસ્તુઓ જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ અહીંયા એ લોકો હાટ બજાર ભરે છે. એના અનુસંધાનમાં નસવાડી માર્કેટની અંદર તમામ માર્કેટની અંદર ખૂબ જ મંદીનો અનુભવે છે અને સોમવારથી શનિવાર સુધી તમામ એટલી બધી મંદી અનુભવાય છે કે લોકોની હાલત કફોડી થઈ છે, એટલે લોકોનો ઉગ્ર વિરોધ થયો છે. એનાથી અમે આવેદન પત્ર આપ્યું છે. નગરના તમામ વેપારીઓ દ્વારા આ રવિવારે ભરાતા હાટ બજારનો વિરોધ કરીને આ બજારને બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સલમાન મેમણ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, છોટા ઉદયપુર. મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું. વિધાનસભાની